સુરતના પુના ગામના આઈમતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં સાડી રોલ પોલિશની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં દુકાનની અંદર લોક મારી સૂતેલા બે યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલમાં સાડી રોલ પોલીસની ફેક્ટરી રામદેવ ડેકોરમાં આગ ફાટી નીકળી હતી. જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે દુકાનમાં બે લોકો અંદરથી લોક મારીને સૂતા હતા. રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે 3:52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નિપજ્યા છે. બંને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બનાવનો નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર બતાવીએ ક્યાં ઘટના હોય થી કિસ તરહ સે ક્યા કુછ પતા ચલા? રાત કો ફાયર કંટ્રોલ ને હમકો કોલ દિયા, आग होता सिंगस्टियर आई माता रोड आग लगी. हम अपने गाड़ी लेके वहाँ पहुँचे तो आग बहुत ज़्यादा लगी हुई थी, फ्लेम बाहर आ रहा था. हमने पानी मार चालू करके आग पर काबू पाया. स्थानीय लोगों ने बताया कि दो लोग अंदर फंसे हुए, फिर हमने आग पर काबू पाया, फिर उन दो लोगों को बाहर काढ़ के मेडिकल कॉलेज में एम्बुलेंस मार्फत भेज दिया. दोनों की मौत हो गई? हाँ, दोनों की मौत हो गई. मेडिकल कॉलेज में तपास करने के बाद पता चला कि दोनों की डेथ हो गई. मनोज शुक्ला सब फायर ऑफिसर डुंबाड़ फायर स्टेशन सूरत ना એ જણાવ્યું હતું કે રાત્રે આગનો કોલ મળ્યો હતો. તાત્કાલિક ફાયરની ટીમ લઈને દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચે ત્યારે આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. તે દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું હતું કે અંદર બે યુવાનો છે, જેથી અંદર જઈને તપાસ કરતા બંને યુવકો બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ જાણ થઈ કે બંનેના મોત થયા છે. આ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આઈ માતા ચોકમાં, એન્ડ એના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર રામદેવ ડેકો કરીને એક કાપડના જરીની ને એની ફેક્ટરી હતી, એમાં ફાયર હતું. અને એટ પ્રેઝન્ટ 8-10 ગાડીઓ ફાયર ફાઇટિંગ માટે આવેલી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. સર, બે જણાની ડેથ થઈ છે એવી વાત છે? આ બે જણા, બે કેઝ્યુઆલિટી અમે કાઢી છે અને આગળની વિગત તમને પછી મળી જશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.